करी ए प्रमाणे भीजिया एना सासुए एने उत्साहपूर्वक पड़कारोनो सामनो कई रीते करवो ए शीखवी अने उत्साहपूर्वक जीवती करी छे, एने पुनर्जन्म आप्यो छे। आपणे सौ जाणीए छीए કે જીવનને ઉત્સાહપૂર્વક કેમ જીવવું, પડકારનો સામનો કેમ કરવો, એ બધું આપણે થોડું ઘણા અંશે સમજતા હોઈએ છીએ, અને એ તો હકીકત છે કે સુખ પછી દુઃખ, રાત પછી દિવસ, વસંત પછી પાનખર, એ તો આપણા સૌના જીવનમાં આવ્યા જ કરવાનું છે। અને એટલા માટે જ કવિએ કહ્યું છે ને કે દિન ઉગે દિન આથ મે, દિન ઉગે દિન આથ મે, રાત નહીં ચિરકાળ, ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ। મિત્રો, જીવનમાં દરેક વખતે આપણને ગમતું જ હંમેશા બને એવું તો થવાનું જ નથી। કંઈ કેટલાય ઘણા બધા અણગમતા પ્રસંગો આપણા જીવનમાં આવવાના છે। હેમલબેન, એવું કહી શકાય ને કે આપણને ગમતું હોય હંમેશા મળે નહીં, પણ આપણને જે મળે એને આપણે ગમતું કરી શકીએ। હા જી, એ વાત બરાબર છે। અને ગમતું કરવા માટે આપણે આપણા મનને કેળવવું પડે। આપણે પડકારોનો સામનો કરતા હોય ત્યારે આપણું મન બેચેન બને, આપણે હતાશ થઈ જઈએ, આવા બધા પ્રસંગો આવે ત્યારે આપણે હંમેશા એમ કહેવાતું હોય છે કે હકારાત્મક વલણ રાખો, પોઝિટિવ થિંકિંગ રાખો। આ શબ્દો વારંવાર આપણને પડઘાતા હોય છે, પણ આ બધું સહેલું નથી એ આપણે સૌ સમજીએ છીએ કે હકારાત્મક રહેવું જોઈએ, પણ આપણે જ્યારે પડકારોનો સામનો કરતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત પાછા પડી જઈએ છીએ। પણ એના માટે આપણે મનને કેળવવું પડે છે, અને મનને કેળવવા માટે સૌથી સારામાં સારો રસ્તો હોય તો એ છે આપણા મિત્ર પુસ્તકો। સદવાચન આપણા મનને સારી રીતે કેળવે છે, આપણને દિશા સુજાડે છે કે આપણે યોગ્ય માર્ગે જઈ અને આગળ વધીએ, અને આપણા જે પડકારો છે, સમસ્યાઓ છે, એનું સમાધાન કરીએ અને નવા ચીલે ચાલીએ। હમણાં જ રેખાબેન મારા હાથમાં એક સરસ મજાનું પુસ્તક આવ્યું, જસ્ટ એક મિનિટ, એક જ મિનિટ, હા એક જ મિનિટ, જસ્ટ એક મિનિટ, નામ પણ એટલું એના માટે પ્રોપર છે। અને એમાં રાજુ અંધારિયા લિખિત 167 પ્રસંગો છે, ફક્ત એક મિનિટમાં તમે વાંચી શકો એવા નાના નાના પ્રસંગો। આપણે આ જ જરૂરી છે, કેમ કે આજે તો આધુનિક યુગ એટલો બધો ઝડપી થઈ ગયો છે કે જેની હોય એની પાસે આપણે એમ જ સાંભળીએ કે સમય જ ક્યાં છે, ટાઈમ જ મળતો નથી, વાંચીએ કેવી રીતે। અને એ ઘણા ખરા અંશે એટલા માટે સાચું પણ પડે છે, કારણ કે ઘણા બધા વિકાસના ક્ષેત્રો ખુલ્યા છે, આપણી પાસે ઉડવા માટે પાંખો એટલી વિશાળ અને સક્ષમ થઈ ગઈ છે, મિત્રો પાસે પણ એટલી સરસ બધી આવડત છે, અને એટલા બધા વિકાસના દ્વારો ખુલ્યા છે કે ઘણું ઘણું નવું શીખી શકે, ઘણું નવું જાણી શકે। એટલે સમયનો થોડીક આપણી પાસે કટોકટી રહેવાની, ત્યારે આવા પ્રસંગો જે નાના નાના છે, બહુ જ નાની નાની વાતો છે, પણ એવી વાતો છે રેખાબેન કે જસ્ટ એક મિનિટ છે, પણ એક મિનિટમાં વાંચેલા પ્રસંગો આપણા જીવનની દશા અને દિશા બંને ફેરવી શકે એવા છે। બરાબર છે। અને આ જે પ્રસંગો છે એ પ્રસંગો તો ઘણા બધા એમાં છે, પણ મિત્રો મને એમ લાગે છે કે આપણે ટેલિસ્કોપ ઉપર પહેલાં જસ્ટ એક મિનિટનું નજારો પણ જોઈ લઈએ, અને એ જોયા પછી આપણે એમાંથી એક પ્રસંગ પણ સાંભળીએ। જસ્ટ એક મિનિટ, રાજુ અંધારિયા લિખિત 167 પ્રસંગો, અને એ પ્રસંગોમાંથી આપણે એક પ્રસંગનો આસ્વાદ માણીએ। બહુ જ નાની એવી વાત છે, એક યુવાન ગિફ્ટ શોપમાં જાય છે અને ગિફ્ટ શોપમાં ભેટ આપવા માટે બધી વસ્તુઓ શોધતો હોય છે, ત્યાં એના નજર સામે એક ચીનાઈ માટીનો કપ પડે છે, અને એ જોઈને તે એ બોલી ઉઠે છે, આહા કેવા સુંદર આ કપ છે। ત્યાં એકાએક આ કપને વાચા ફૂટે છે અને એણે કહ્યું, હે યુવાન, અત્યારે હું તને સુંદર દેખાઉં છું, પરંતુ કુંભારે મારું સુંદર કપ તરીકે સર્જન કર્યું એ પહેલાં મારી શી હાલત હતી એ તું જાણે છે? કપ આગળ એ વાત કહે છે કે શરૂઆતમાં તો મારું સ્વપ્ન ફક્ત માટી રૂપે હતું, મારું સ્વરૂપ માટી હતું, કુંભારે જ્યારે ધરતીમાંથી મારું ખોદકામ કર્યું ત્યારે
ધરતી માતામાંથી મને અળગો કરનાર એ કુંભાર મને ભારે ઘાતકી લાગ્યો. પણ ત્યારે કુંભારે મને એટલું જ કહ્યું, જસ્ટ વેઇટ. પછી જ્યારે મને વલોવીને ખૂંદ્યો ત્યારે મને ખૂબ પીડા થઈ. મેં એને કહ્યું, તું આટલો બધો ક્રૂર કેમ છે? એણે માત્ર એટલું જ કહ્યું, થોડી વાર થોભી જા. પછી એણે મને નિંભાડામાં રાખી આગ પેટાવી. મને એટલી તો દાહ લાગી કે હું ત્રાહીમામ પોકારી ઉઠ્યો અને કહ્યું, શા માટે તું આટલો દયાહીન છે? એ કહે, જસ્ટ વેઇટ. ત્યારબાદ એમણે મારા ઉપર ગરમ ગરમ રંગ લગાડ્યો. પીડા અને દુઃખથી કરાંજતા મેં એને કહ્યું, શા માટે તું મારી સાથે આટલો નિર્દય થાય છે? એણે ફક્ત એટલું જ કહ્યું, જસ્ટ વેઇટ. ફરી મને નિંભાડામાં રાખી મને વધુ મજબૂત બનાવવા માટે અગ્નિ પેટાવ્યો. જીવન ખૂબ આકરું લાગ્યું, પણ મારી આજીજીના જવાબમાં કુંભારે ફરી એટલું જ કહ્યું, જસ્ટ વેઇટ. એ પછી કુંભાર મને અરીસા પાસે લઈ ગયો અને કહ્યું, હવે તું તારી શકલ આઈનામાં જો. અને મારા આશ્ચર્ય વચ્ચે મેં જોયું, હવે મારો અતિ સુંદર ઘાટ ઘડાઈ ગયો હતો. જોયું મિત્રો, પ્રસંગ કેટલો નાનો છે, સાવ નાની એવી વાત છે, પણ કેટલી સચોટ વાત કરી છે. અને આ વાત ઉપરથી આપણે સમજી શકીએ કે આપણા જીવનમાં આવતા પડકારો આપણને ઘડવા માટે છે, આપણને ટીપવા માટે છે. સોનામાંથી સુવર્ણમાંથી અલંકારો બને, આપણે એને જોઈએ અને ખુશ થઈએ, પણ એ ક્યારે એ ટીપાઈ ટીપાઈને એના પર ઘણી બધી પ્રોસેસ થાય છે, એને ઘણી બધી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે, પછી એ આટલો સુંદર અલંકાર બને છે. એ જ રીતે માનવી આપણે પણ આપણું ઘડતર ટીપાઈ ટીપાઈને કરાવવું પડે છે, અને તો જ આપણે આગળ વધી શકીએ છીએ અને એક સફળ માનવી તરીકે આપણે જે આ જીવન મળ્યું છે. રેખાબેન, હું એક વાત ખૂબ દ્રઢપણે માનું છું કે આપણને ઈશ્વરે આટલું અમૂલ્ય જીવન આપ્યું છે, માનવ જીવન મળ્યું છે, તો એ માનવ જીવન વેડફી નાખવા માટે તો નથી. અને એ જીવનને જો વેડફવું ન હોય તો આપણે આપણા મનને કેળવવું પડે છે, આપણે આપણા શરીરના આપણા તનના સૌંદર્ય માટે ઘણું બધું કરીએ છીએ. આપણે એની સાફ સફાઈ કરીએ છીએ, એને શણગારીએ છીએ, પણ મનને શણગારવા માટે આપણે બહુ જ ઓછો પ્રયત્ન કરીએ છીએ. અને એ શણગારવા માટે જ આ પુસ્તકોનો બોળો આટલો બધો આપણી પાસે વારસો છે. આપણને કેટલા બધા પુસ્તકો મળ્યા છે અને હજુ નવા નવા લેખકો લખતા જ રહે છે, અને એ બધા વિચારો, કેટલા બધા વિચારો આપણી પાસે ભેગા થાય છે અને એમાંથી આપણે ટીપાતા જઈએ છીએ. એ ટીપાતા ટીપાતા આપણે એક સફળ મનુષ્ય બનીએ છીએ અને આપણું જીવન વેડફાતું નથી. અને એ ન વેડફાય એટલા માટે જ આપણે એવું કંઈક કરીને બતાવવાનું છે કે ખુદા પણ આફરીન પોકારે કે ના, જેને મેં બનાવ્યો એણે આટલું સરસ કામ કરી બતાવ્યું. સમાજ સેવા કરો, તમને ગમતું કોઈ પણ કામ કરો, વાંચન કરો, જે પણ કરો એ બીજાને પણ ઉપયોગી થાય એવું કરો. અને રેખાબેન, જે આ જસ્ટ એક મિનિટ છે, મને લાગે છે કે તમારા પણ હાથમાં આવી જશે. આ જે મૂલ્યવાન પ્રસંગો છે એ તમે પણ વાંચ્યા જ હશે એવું મને લાગે છે તમારા ચહેરાના હાવભાવ ઉપરથી. હા, એક પ્રસંગ મને એનો યાદ આવે છે, નાનકડો પ્રસંગ, કે એક ઓફિસમાં બહુ બધા કર્મચારીઓ કામ કરતા હતા અને એક વખત સવારે બધા ઓફિસના ટાઈમે ઓફિસે પહોંચ્યા તો દરવાજા ઉપર એક બોર્ડ મારેલું કે આ કંપની અને તમને આગળ વધવા માટે જે વિઘ્નરૂપ છે એવી વ્યક્તિનું અવસાન થયું છે અને એના અવસાન માટે શોક જાહેર કરવા આપણે અંદર બધા ભેગા થઈએ અને અંતિમ દર્શનની વ્યવસ્થા પણ રાખી છે. એટલે બધા અંદર હોલમાં ભેગા થયા, બધાને નવાઈ લાગી કે કંપનીની પ્રગતિમાં વિઘ્નરૂપ અને આપણી પ્રગતિમાં વિઘ્નરૂપ એવી કોણ વ્યક્તિ હશે. બધા અંદર ભેગા થયા, હોલની વચ્ચે શબપેટી રાખેલી, શબપેટીની આજુબાજુ બધા ભેગા થયા અને જેવું અંદર ડોક્યું કર્યું ત્યાં તો બધા સ્તબ્ધ થઈ ગયા, અવાક થઈ ગયા. બધાને નવાઈ લાગી કે ઓહો મિત્રો, એ શબપેટીની અંદર એક અરીસો હતો અને એ અરીસામાં દરેક વ્યક્તિને પોતાનું પ્રતિબિંબ દેખાતું હતું. સૌને બહુ નવાઈ લાગી કે આપણી પ્રગતિમાં આપણે જ વિઘ્નરૂપ. પણ એની બાજુમાં એક તકતી પર લખ્યું હતું કે જગતમાં એક જ વ્યક્તિ છે કે જે તમારો વિકાસ રૂંધી નાખે છે અને એ વ્યક્તિ બીજું કોઈ નહીં, તમે પોતે છો. બીજું વાક્ય એવું લખેલું
કે જગતમાં એક જ વ્યક્તિ છે કે જે તમારા જીવનમાં અદ્ભુત ક્રાંતિ લાવી શકે, એ તમે જાતે જ છો. ત્રીજું વાક્ય એવું લખ્યું હતું કે તમને જો કોઈ મદદરૂપ થઈ શકે તો તે તમે પોતે જ છો. મિત્રો, આપણે જાણીએ છીએ કે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણ, કે જે આટલા બધા સક્ષમ હતા, છતાં પણ એમણે અર્જુનને શું કહ્યું કે તારે જ લડાઈ લડવી પડશે, તારી જાતને તું જ મદદરૂપ થઈ શકશે અને તો જ આ લડાઈ જીતી શકાય. એટલે તમને જો કોઈ મદદ કરી શકે એવું હોય તો એ તમારી જાત છે. અને એટલે કૃષ્ણ ભગવાને પણ આ જ વાત કરેલી. એના અનુસંધાનમાં હમણાં આપણે જન્માષ્ટમીનો તહેવાર પણ આવે છે, એટલે મને એમ થયું કે મિત્રોને હરીન્દ્ર દવેનું એક પુસ્તક છે માધવ ક્યાંય નથી, આપણે ટેલિશોપમાં પણ જોઈએ. માધવ ક્યાંય નથી હરીન્દ્ર દવેનું મુખપૃષ્ઠ પણ વાંસળી અને પીછું મોર પીચ, એટલે કૃષ્ણમય વાતાવરણ છે. અને કૃષ્ણમય વાતાવરણમાં રેખાબેન તમે આટલા સરસ અદ્ભુત પુસ્તકની વાત કરો એવું અમે પણ ઈચ્છીએ. હરીન્દ્ર દવેનું નામ તો મિત્રો તમે જાણતા જ હશો. હરીન્દ્ર દવેની અનેક કૃતિઓ આપણને આકર્ષે, પણ માધવ ક્યાંય નથી. આપણે શીર્ષક જોઈએ તો માધવ એટલે કે કૃષ્ણ, એ સમસ્ત જગતમાં સમસ્ત વિસ્તારમાં હોવા છતાં પણ ક્યાંય નથી. તો શું કામ ક્યાંય નથી? આ એક નવા પ્રકારની કલાત્મક રજૂઆત લેખકે આમાં કરી છે કે વિરહમાં મિલનની શોધ. વિરહ તો છે જ, પણ એ વિરહમાં પણ મિલન દેખાય છે. આમાં કૃષ્ણ ચરિત્રનું વર્ણન કરતા લેખકે મહાભારત, ભાગવત, હરિવંશ એ બધાનો આધાર તો લીધો જ છે, પણ લેખકને એ બધી વાત કરવામાં રસ નથી. એમને એક એવી વાત કરવી છે કે નારદને શ્રી કૃષ્ણનું સ્વરૂપ એ કૃષ્ણથી દૂર રહેવા છતાં કેમ દેખાતું ગયું, અને એ જોતા જોતા પોતાના ખુદના સ્વરૂપનું પણ કેવું રૂપ દેખાતું ગયું એની વાત અહીં હરીન્દ્રભાઈએ કરી છે. મિલન એટલે જ આદાન પ્રદાન, જ્યાં ભક્ત અને ભગવાનનું મિલન થતું હોય, જ્યાં ભક્તનું સ્વરૂપ અને ઈશ્વરનું સ્વરૂપ એ બંને જ્યારે એક થઈ જાય ત્યારે તેના હૃદયમાં રહેલું જે સ્વરૂપ છે એ ન બદલાય તો જ નવાઈ લાગે. મથુરાના કારાગારમાં કૃષ્ણનો જન્મ થયો અને નારદનું સ્વરૂપ બદલાવાની શરૂઆત થઈ. નારદ એ કૃષ્ણની શોધમાં નીકળ્યા છે. મધ્યરાત્રિએ એ મથુરા પહોંચે છે અને ત્યારે ફક્ત કારાગારના દરવાજા જ નથી ખુલતા, પણ નારદના મનમાં એક નિરાશાનો ગઢ હતો એમાંથી પૂરાયેલા નારદના મનના દરવાજા પણ ખુલી જાય છે. ત્યારે પરિસ્થિતિ એવી હતી કે કંસે પોતાની સગ્ગી બહેનના 7-7 બાળકોને મારી નાખ્યા. મિત્રો વિચાર કરો કે કંસ જેવો માણસ પોતાની બહેનના જ 7 સંતાનોને આવી રીતે મારી નાખે, અને છતાંય સમાજમાં ક્યાંયથી એક ચીસ ના ઉઠે, કોઈ વિરોધ પણ ના કરે, એ પરિસ્થિતિ કેવી હતી? તો ત્યારે સૌથી વધારે જે જરૂર હતી એ પ્રેમની, નિર્વ્યાજ પ્રેમની જરૂર હતી. અને કૃષ્ણ જેટલી જ મહત્ત્વની, કૃષ્ણનું નામ આવે અને રાધાનું નામ ન આવે એ તો બને જ નહીં. લેખકે શરૂઆતમાં જ રાધાની વાત મૂકી છે, એવી રીતે મૂકી છે કે રાધિકા એ કંસના કોઈ નોકરની મુદ્રા નામની સ્ત્રી એને એનો પતિ જુગારમાં હારી જાય છે, અને પતિ હારી જાય છે એટલે એને જે જીતનાર વ્યક્તિ છે શંકર્ણ એને લેવા માટે આવે છે. એ ત્યાં આવે ત્યારે એવું બોલે છે કે કારાગારમાં 8મા સંતાનનો જન્મ થઈ ગયો છે, અને એકદમ જ મુદ્રા આવેશમાં આવી જાય છે અને આવેશમાં આવીને દોડવા લાગે છે. પતિ પૂછે છે ક્યાં જાય છે તું? એટલે કે હું દુર્ગની બહાર, શરીરની પણ બહાર. એ બહાર નીકળે છે ત્યાં નારદની સાથે એનું મિલન થાય છે. નારદ પણ જોઈ રહે છે કે આ સ્ત્રી આવા યમુનાના ધસમસતા વેણમાં ક્યાં ભાગે છે, પણ એને પૂછે પૂછે અને પેલી એકદમ જ નદીના વેણમાં જતી રહે છે અને સામે પાર ગોકુળમાં નીકળે છે. એ ગોકુળમાં નીકળે છે તો કવિની કલ્પના છે કે એ દેહ હોવા છતાં એ રાધાનો નવો દેહ ધારણ કરે છે, અને ખરેખર તો જે શરીરને ત્યજે એ જ કૃષ્ણને પામે. નારદ બહુ જ પ્રયત્ન કરે છે કે કૃષ્ણનો જન્મ થયો છે, હું એને મેળવું,
એને જોવા માટે મથે છે, પરંતુ ક્યારેય એ તેમને મળી શકતા નથી. એ જ્યાં જ્યાં કૃષ્ણ હોય ત્યાં ત્યાં જવાનો પ્રયત્ન કરે છે, ત્યાં જાય છે, ખૂબ જ આશા લઈને જાય, અને એને એમ થાય કે આજે તો મને કૃષ્ણ મળશે જ. પણ જ્યાં પહોંચે ત્યાં ખબર પડે કે હમણાં જ કૃષ્ણ નીકળી ગયા. નારદ સતત તેમની વીણામાં ગોવિંદ ગોવિંદ એવો જાપ જપે છે, અને કૃષ્ણ પણ એવું કહે છે કે દેવર્ષિમાં નારદ હું છું. એમ છતાં આખી નવલકથા દરમિયાન નારદના પ્રયત્ન નિષ્ફળ જ નીવડે છે. પણ આ કૃતિ, આ નવલકથાનો સૌથી જે સર્વોત્કૃષ્ટ ભાગ અને આપણને સૌને હૃદય સ્પર્શે એવો જે ભાગ છે, એ કૃષ્ણ મથુરા ગયા પછી ગોકુળવાસીઓની જે અવસ્થા, નંદ યશોદા અને રાધા એની વીરા વ્યથાનું જે વર્ણન કર્યું છે, એ બહુ જ સુંદર ભાગ છે. નારદ વ્રજમાં પહોંચે છે, એક ગોવાલણીને પૂછે છે કે બેન, નંદનું ઘર ક્યાં છે? પેલી એમ કહે છે કે નંદનું ઘર? નંદના ઘરે જવું છે? તમે એક કામ કરો, એમ એને શોધવું જ નહીં પડે, અહીંથી ચાલતા ચાલતા જાઓ અને આંસુથી ખારી થયેલી જે વિનાશવાળી આ કેળી છે એ જ્યાં ઊભી રહે, જ્યાં પૂરી થાય, એ નંદનું ઘર છે, એ જ આંગણું, એ નંદનું આંગણું. નારદ ત્યાં પહોંચે છે, નંદ સાથે વાતો કરે છે. નંદ તો મથુરા ગયા તો પોતાનું મન મથુરા છોડીને આવ્યા છે, એનો ખાલી દેહ જ વ્રજમાં ગોકુળમાં છે. નંદ વાત કરે છે કે હું કૃષ્ણ અને બલરામને લઈને ત્યાં ગયો. કૃષ્ણ અને બલરામ તો જતા રહ્યા, સાંજે અમારા ઉતારામાં અમને મળવા માટે પાછા આવ્યા. તો મને નવાઈ એ લાગી કે કૃષ્ણ અને બલરામ બંનેએ મારી ચરણ રજ લીધી. નારદને એમ થાય છે કે સ્વાભાવિક છે કે બાળકો ચરણ રજ લે, પણ નંદે કહ્યું કે નહીં નહીં, આટલા વર્ષો સુધી દોડીને મારા ખોળામાં જે આવી જતા, મારા કપડાં એના પગની રજથી રજોટાયેલા છે, મારા કપડાંનો કલર બદલાઈ ગયો છે, એવા મારા ગોદમાં દોડીને આવનારા બાળકો એ ચરણ રજ લે? અમારા વ્રજમાં પિતા પુત્રના આવા સંબંધ નથી. એટલે નંદ બહુ રડે છે, બહુ દુઃખી થાય છે. યશોદા પણ એવી જ વાત કરે છે, એવું કહે છે કે તમે મથુરાથી આવ્યા, તમારે પૂછીને આવવાનું હતું કે મહેલમાં કોઈ દાસીની જરૂર છે, અંતઃપુરમાં કોઈ દાસી જોઈએ છે, તો હું ત્યાં આવું. યશોદા એક બીજી પણ વાત કરે છે કે નારદજી,